રાજકોટમાં વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા સફાઈ અભિયાન અંતર્ગત રાજકોટમાં વકીલો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગાંધી જયંતિના પવિત્ર દિવસથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના નાગરિકો જોડાઈ રહ્યા છે અને પોતપોતાના વિસ્તારો અને ઓફિસોમાં સફાઈ કરી આ કામગીરીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત બાર કાઉન્સિલના વકીલો દ્વારા કોર્ટમાં સફાઈ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજકોટના વકીલોએ કોર્ટ કચેરીમાં સફાઈ કરી હતી અને આ અભિયાનના સહભાગી બન્યા. દિલીપભાઈ પટેલ, એક્સ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનું એક અભિયાન ઉપાડ્યું છે, એના અનુસંધાનમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એના દ્વારા એક અનોખો કાર્યક્રમ કરવામાં આવેલ છે. ગુજરાતની જેટલી પણ અદાલતો છે એમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજરોજ તમામ જગ્યા સફાઈ ઝુંબેશ સ્વચ્છ ભારતને અનુરૂપ એક ઝુંબેશ વકીલો દ્વારા થાય એ પ્રકારનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજરોજ રાજકોટ શહેરની અંદર અદાલતોમાં રાજકોટ બાર એસોસિએશન તથા વિવિધ બાર એસોસિએશન દ્વારા આ સ્વચ્છતા અભિયાનને ભારતના સ્વચ્છ રાખવાના જે અભિયાન છે બાર કાઉન્સિલનો જે એને પરિપત્ર મળ્યો હતો એના અનુસંધાનમાં આજે સ્વચ્છતા રાખી આજે કોર્ટ પટાંગણમાં સ્વચ્છતા કરી તમામ વકીલોએ પોતે જાતે સાવના લઈ અને વાડી અને સ્વચ્છ ભારતના અભિયાનને વેગવંતુ બનાવ્યું. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, રાજકોટ, એસ9 ન્યૂઝ.